गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। धोरण एक विषय गणित, गणित विषयमां आपणे पाठ पहेલામાં જે જોયા છે કે આકારો અને જગ્યાઓમાં આપણે ઘણી બધી માહિતી મેળવીએ છીએ, ઘણા બધા આકારો શીખ્યા છે। હવે આજે આકારોને જોડવાના છે। આપણે જે અહીંયા વર્તુળમાં આકારો આપ્યા છે તેને સમાન આકારો જે છે તેને જોડવાના છે। સૌથી પહેલાં તો આપણે કયા આકાર જોયા હતા કે જે અર્ધગોળ, આપણે આને શું કહીએ છીએ, અર્ધગોળ, જે આખું ગોળ નથી, આપણે આખું ગોળ કોને કહીએ, આને, પણ આ અડધું છે એને નીચેથી લીટી છે તેને લીધે આપણે એને શું કહીએ, અર્ધગોળ। હવે આ અર્ધગોળ છે તે આ વર્તુળની અંદરથી આપણે આના જે સમાન જ બીજું અર્ધવર્તુળ ગોતી અને તેને જોડવાનું છે। તો આપણે અહીંયાથી જોતા આવી કે આપણું એના જેવું સમાન અર્ધવર્તુળ આપણું અહીંયા છે, તો એને તેની હારે જોડી દઈએ। પછી છે ત્રિકોણ, આને શું નામ આપ્યું હતું આપણે, જેના ત્રણ ખૂણા હતા એને આપણે ત્રિકોણ કહેતા હતા। તો હવે આમાં આપણને ત્રિકોણ બીજું એના જેવું સમાન ગોતવાનું રહેશે, તો આપણું બીજું સમાન ત્રિકોણ છે તેને હારે જોડી દેવાનું। હવે જેની ચાર બાજુ સમાન અને તેના ચાર ખૂણા છે તેનું નામ શું આપણે આપ્યું હતું, જેની ચારે બાજુ સમાન તેના ચાર ખૂણા છે તેને આપણે શું નામ આપ્યું હતું, ચોરસ। હવે આ ચોરસ છે તેના જેવું સમાન ચોરસ આ ભાગમાં ગોતી અને તેને હારે જોડવાનું રહેશે, આપણું તેના જેવું સમાન ચોરસ છે તેને હારે જોડી દેવાનું। હવે અર્ધવર્તુળ, ત્રિકોણ, ચોરસ, પછી ગોળાકાર। હવે આના જેવું ગોળાકાર ક્યાં છે, અહીંયા, તો આપણે તેને હારે જોડી દઈએ। હવે છે આ આપણું પાંચ ખૂણાવાળું, આ આકારના આપણે પાંચ ખૂણા છે, તો આપણે એ આકારને કયો આકાર કીધું હતું, જેના પાંચ ખૂણા આવતા હતા એને, તેને પંચકોણ કીધું હતું, જેના પાંચ ખૂણા આવે એને પંચકોણ કીધું હતું। પંચ એટલે શું, પંચ એટલે કે પાંચ, અને આને આપણે શું કહીએ, પંચકોણ, જેના પાંચ ખૂણા છે। અર્ધવર્તુળ જોયું, ત્રણ ખૂણા ત્રિકોણ, ચાર ખૂણા ચોરસ, ગોળાકાર, પંચકોણ। હવે આપણે સમાન આકારોને ગોતી અને તેને હારે આપણે જોડી દીધા છે, તો આપણું આકારો જોડો છે એ અહીંયા પૂરું થાય છે। હવે આગળ આપણે શું જોવાનું છે, અહીંયા ચિત્ર આપ્યું છે, હવે ચિત્રમાં શું કરવાનું છે, રંગ પૂરવાના છે। પણ અહીંયા કીધું છે કે જે આકાર અહીંયા આપ્યા છે તેમાં કેવો રંગ પૂરો, જે ત્રિકોણ આકાર દેખાશે આપણે ચિત્રમાં તેમાં લીલો, જે ગોળાકાર દેખાશે એમાં કેસરી, જે લંબચોરસ દેખાય એમાં વાદળી। હવે આપણું જે ચિત્ર છે તે અમુક કલર એમાં પૂરેલા છે, હવે જેમાં કલર નથી પૂરેલા તેમાં આપણે પૂરવાના છે। પણ કેવા, કે જે સૌથી પહેલાં જોઈએ કે ત્રિકોણ, ત્રિકોણમાં કેવો કે લીલો રંગ પૂરવાનો છે, આપણે સૌ પ્રથમ જેટલા ત્રિકોણ છે તેમાં લીલો રંગ પૂરી દઈએ। આપણું અહીંયા એક ત્રિકોણ પૂરું થાય છે, પાછું ચિત્રમાં જોવાનું ત્રિકોણ ક્યાં આવે છે, હા આપણું ત્રિકોણ એક અહીંયા છે, તો તેમાં પણ આપણે લીલો રંગ પૂરવાનો રહેશે। ચાલો લીલો રંગ પૂરો, સૌથી પહેલાં આપણે જે લીટી છે તેની બાજુએ રંગ પૂરી લેવાનો, જેથી કરીને પછી આપણે અંદર રંગ પૂરીએ ત્યારે રંગ બહાર જાય નહીં ને આપણું ચિત્ર છે જે તે સરસ મજાનું દેખાય। હવે આ ફૂલ છે તેમાં જે આ એની ડાળમાં જે પાંદ જેવા આપણે આકાર આપ્યા છે તે કયા આકાર છે, એમાં પણ જોઉં તમે ત્રણ ખૂણા છે, એક બે ને ત્રણ, જે ત્રણ ખૂણા છે તેને ત્રિકોણ કહે છે, તો ત્રિકોણમાં તો આપણે લીલો રંગ પૂરવાનો જ કીધો છે, તો ચાલો તેમાં પણ આપણે રંગ પૂરી દઈએ। આપણી પાસે જેટલા ત્રિકોણ હોય છે તે ગોતી લીલો રંગ પૂરવાનો છે। હવે ત્રિકોણ પૂરા થઈ ગયા છે આપણા, જેટલા ત્રિકોણ હતા તે જોઈ ગોતી આપણે તેમાં
લીલો રંગ પૂરી દીધો. હવે આગળ જોઈએ કે શું કીધું છે, ગોળાકાર. ગોળાકારમાં કેવો રંગ પૂરવાનું કીધું આપણે? કેસરી. આપણે જેટલા ગોળાકાર દેખાશે તેમાં કેસરી રંગ પૂરવાનો છે. ચાલો તો આપણે કેસરી રંગ પૂરી દઈએ. આપણે સૌથી પહેલાં તો તેની જે આ લાઈન હોય છે તેમાં કલર પૂરી, અને પછી તમે અંદર પૂરી કલર, તો કલર આપણો બાદ જાય નહીં. આપણો આ ગોળાકાર પણ હતો એમાં આપણે પહેલેથી જ કલર પૂરેલો છે. આમાં પણ ગોળાકાર છે, ફૂલમાં પણ, તેમાં પણ આપણે કલર પૂરેલો છે. હવે ગોળાકાર અને ત્રિકોણમાં કલર પૂરાઈ ગયો, આગળ શેનો કીધો? વાદળી કલર છે તે કેમાં પૂરવાનો? લંબચોરસ, જે આપણે આકારોમાં લંબચોરસ છે તેમાં વાદળી રંગ આપણે પૂરવાનો રહેશે. આપણે જેટલા પણ દેખાય છે ચોરસ તેમાં આપણને રંગ પૂરવાનો થશે. આ પણ આપણા લંબ ચોરસ છે તો એમાં પણ આપણે કલર પૂરવાનો થાય છે. હવે તમને ક્યાં ચોરસ દેખાય? અહીંયા ઝાડનું જે થડ છે તે આપણે ચોરસ, લાંબ ચોરસ આકારનું છે. પછી ફૂલ છે તેની જે ડાળ છે તે પણ આપણે ચોરસ આકારમાં આપેલી છે. તો આપણું આ ઉપરનું જે ઘર, ઝાડ અને ફૂલ આપ્યા હતા તેમાં આપણે કલર પૂર્યો છે. હવે નીચે પણ એમ જ છે કે નીચે રંગ પૂરો. રંગ પૂરો તેમાં શું કીધું છે? ત્રિકોણાકાર છે તેમાં લીલો રંગ, ગોળાકાર છે એમાં ગુલાબી, લંબચોરસ છે એમાં પીળો. અહીંયા એક સરસ મજાની નદી છે. નદીમાં આપણે માછલી તરતી જોવા મળે છે. નદીની અંદર ઘાસ દેખાય છે અને એક સરસ મજાની હોડી પાણીમાં તરે છે. આમાં પણ આપણે અમુક જગ્યાએ કલર પૂરેલો છે. જે જગ્યાએ કલર નથી પૂરેલો તેમાં આપણે સરસ મજાનો કલર પૂરવાનો છે. તો આપણે સૌથી પહેલાં જોવાના કયા રહેશે આકાર? ત્રિકોણ. ત્રિકોણમાં શું છે? લીલો રંગ. તો આપણે ત્રિકોણ આકારમાં લીલો રંગ પૂરી લઈએ. આપણું ઘાસ પણ ત્રિકોણ આકારમાં આપેલું છે અને તે ઘાસ પણ આપણે લીલા આકારમાં જ હોય છે. આપણે અહીંયા પણ ત્રિકોણાકાર માછલીમાં દેખાય છે તેમાં પણ કલર પૂરણ કેવો છે? લીલો. આપણે જેટલા પણ ત્રિકોણાકાર દેખાય છે તેમાં બધેમાં લીલો રંગ જ પૂરવાનો રહેશે. આપણા હોળીમાં પણ ઘણા બધા એવા ત્રિકોણ છે જે આકાર ત્રિકોણાકારમાં દેખાય છે તેમાં પણ પૂરી દઈએ કલર.
હવે ત્રિકોણાકારમાં તો કલર પૂરાઈ ગયો છે, આપણો રંગ તૈયાર છે, પછી હવે ગોળાકાર છે તેમાં ગુલાબી રંગ પૂરવાનો છે, તો બધાય ગોળાકાર જેટલા છે આપણા તેમાં ગુલાબી રંગ પૂરી દઈએ. આપણે ગોળ હોય તેને કયો આકાર કહેવાનો? ગોળાકાર. કયો આકાર કહેવાય? ગોળ. જે આપણે વસ્તુ દેખાય છે તેનો આકાર કયો છે? તેનું નામ આપણે તેનું નામ શું આપ્યું? ગોળાકાર. હવે આપણે છે લંબચોરસ. લંબચોરસ છે તેમાં કેવો આ કલર પૂરવાનો કીધો? પીળો. આપણે અહીંયા લંબચોરસ બે છે, એક અહીંયા છે તેમાં કલર પૂરેલો છે, અને બીજો જે હોળીનો નીચેનો ભાગ છે તેમાં આપણે રંગ પૂરવાનો રહેશે. તો બાળકો, આ હતું આપણે રંગ પૂરો જે ચિત્ર આપ્યું હતું તેમાં આપણે રંગ પૂર્યા છે. જે આકારમાં જે રંગ પૂરવાનો કહે તે આપણે તે આકારમાં રંગ પૂરી દેવાનો હોય. આપણે દાખલા તરીકે અહીંયા કોઈ અર્ધગોળ આપી અને તમને એમ કહે કે કાળો કલર પૂરો, તો આપણે કયો કલર પૂરવાનો? પહેલે આકાર જોઈ લેવાનો, પછી ચિત્રમાં એને જોવાનું કે એ આકારના આપણે કેટલી પાસે એ આકાર છે. જેટલા આપણી પાસે અર્ધગોળ કીધા હોય, પંચકોણ કીધા હોય, ચોરસ કીધા હોય, તો તે આકાર આપણી પાસે કેટલા છે અને તેમાં કયો રંગ પૂરવાનો કીધો એ સૌ પ્રથમ જોઈ પછી નીચેના ચિત્રમાં તે રંગ પૂરવાના રહેશે. તો આપણે સરસ મજાના બે ચિત્ર જોયા અને તે ચિત્રમાં જે રંગ પૂરવાના કીધા હતા તે આપણે રંગ પૂર્યા. આકારો જોડવાના કીધા તો આપણે આકારો જોડ્યા. આપણને આજે આજ શું જોયું કે આકારો જોડો અને રંગ પૂરો. આપણે આકારો અને રંગ પૂરો કીધું હતું તો એ આપણે અહીંયા આજે જોયું છે. હવે આગળનો આપણે આવતા લેક્ચરમાં જોશું. આજે આપણે આ બે જોયું.